નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ યોજાવા જઈ રહી છે ત્યારે ઉબેર દ્વારા અલગ અલગ પ્રકારની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે અલગ અલગ પ્રકારના પ્લે કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાંથી જે વ્યક્તિ સૌથી સારું પ્લે કાર્ડ બનાવે તેમને મફતમાં ઉબેર કેમ્પમાં વાનની અંદર રહી શકે અને તેની સાથે અન્ય ત્રણ વ્યક્તિ પણ રહી શકે તેવી સુવિધાઓ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

કઈ રીતના ભારત પાકિસ્તાનની મેચને સપોર્ટ કરશે તે માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમાંથી દસ જેટલા સ્પર્ધકો છે તે આમાં નક્કી થયા છે એમાં ખાસ કરીને લોકો માટે જે રહેવા આવતા હોય છે તેમના માટે ખાસ પ્રકારની એક ઉબેર કેમ્પર તૈયાર કરવામાં આવી છે આ કેમ્પરની જે ખાસિયતની વાત કરવામાં આવે તો અંદર તમામ પ્રકારની જે સ સુવિધાઓ છે એ આપવામાં આવશે આપણે કારની અંદર જઈને તેની ચકાસણી કરશું કહી રીતનું છે સમગ્ર જે કારની વાત કરવામાં આવે તો જે ઉબર કેમ્પર્સ બનાવવામાં આવે છે તેની અંદર એસીથી માંડી બેસવા માટેની સોફા લાઇટિંગ કે અંદર જે વ્યક્તિ અંદર ચાર વ્યક્તિ રહી શકે તેવા પ્રકારની તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ સુવિધાઓ આપવામાં આવી છે ખાસ કરીને ઉબેર દ્વારા આ એક પહેલી વખત આવો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે કારણ કે ભારત પાકિસ્તાનની મેચ હોય અને રોમાંચક હોય જેના કારણે સમગ્ર વિશ્વમાંથી જે છે મેચ જોવા આવતા હોય છે તેને લઈને આ વખતની પહેલી વખત ઉબેર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે એક ઉબર કેમ્પસ તૈયાર કરવામાં આવી છે આ જોઈ શકો છો કારની અંદરના દ્રશ્યો કે જેની અંદર જે પણ વ્યક્તિ અહીંયા રહેશે તેમને મફતની અંદર એટલે કે ફ્રી કોસ્ટમાં રહેવા મળશે સાથે તમામ પ્રકારની સગવડ આપવામાં આવી છે અંદર વોશરૂમ હોય સુવા માટેની સગવડ હોય કે પછી સ્ટવ હોય એટલે કે પોતાની જાતે જ અહીંયા સમગ્ર રીતે તૈયારી બધું કરી શકે છે આ ભારત અને પાકિસ્તાન માત્ર એક જ મેચ છે કે જેના માટે આવો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે ભારત અને પાકિસ્તાનની મેચ આવતીકાલે અમદાવાદની અંદર યોજાવા જઈ છે ત્યારે અંદાજીત શકે છે તેના માટે ભારત પાકિસ્તાનને સપોર્ટ કરવા અહીં આવી રહ્યા છે બારસો જેટલા સ્પર્ધકો થયા હતા એમાંથી દસ સ્પર્ધકો જે છે તે આની અંદર હાલમાં રહેવા માટે ઉબેર દ્વારા સગવડ પૂરી પાડવામાં આવી રહી છે કેમેરામેન તુષાર શાહ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાતી અમદાવાદ